દસમી ડિસેમ્બરથી રોજ સાંજે 7 વાગે આપણે વાચિકમ કરીએ છીએ. હાય, મારું નામ છે દેવકી. ઓફકોર્સ યુ નો દેટ બીકોઝ યુ આર ઓન માય ચેનલ. અને હું તમારા માટે રોજ એક વાચિકમ કરું છું. નવભારત સાહિત્ય મંદિર અત્યારે પોતાનું બુક ફેર લઈને આવ્યું છે. 27 ડિસેમ્બર સુધી આપણે અલગ અલગ પુસ્તકો અલગ અલગ ઓથર્સના વાંચવાના છીએ. આજે કૃષ્ણકાંત ઉનડકટ એમના પુસ્તકમાંથી કેટલાક પીસીસ હું તમારા માટે વાંચવાની છું. કૃષ્ણકાંતભાઈએ દિવ્ય ભાસ્કર દૈનિક અને અમદાવાદ મેગેઝિનના એડિટર છે અને તેમની ચિંતનની પળે કોલમ દિવ્ય ભાસ્કરની ખૂબ જ જાણીતી કોલમ છે અને એમાંથી આ પુસ્તક છપાયું છે જે નવભારત પાસે છે. તમારે આ પુસ્તક ખરીદવું હોય તો તમે આ બુક ફેરમાંથી લઈ શકશો. એવા કેટલાય લોકો છે કે જેને માટે નિર્ણયો લેવા એ અઘરા હોય છે, કારણ કે નિર્ણયો જે છે એ તમારું ભવિષ્ય નક્કી કરે છે. એવા નિર્ણયો વિશેની આ વાત. આ દિવાળીએ ફેમિલી સાથે ફરવા જવું છે, પણ ક્યાં જવું તે નક્કી નથી કરી શકાતું. આવી વાતો તમે ઘણા લોકોના મોઢે સાંભળી હશે. અમુક લોકોએ સ્થળ નક્કી કરી લીધું હશે, વળીને આવી વાત કરશે, ગોવા જવું છે પણ ટ્રેનમાં જવું કે પ્લેનમાં જવું, બાય રોડ જવું, નક્કી નથી થતું. ઘણા લોકો સામાન્ય નિર્ણય નથી લઈ શકતા. એક સાચો નિર્ણય માણસને તારી શકે છે, જ્યારે ખોટો નિર્ણય આખું જીવન ધૂળધાણી કરી શકે છે. માણસના જીવનમાં અનેક વખત એવો સમય આવે છે જ્યારે તેણે નિર્ણય લેવાનો હોય છે અને આવા જ સમયે માણસની આવડત ચતુરાઈ એની પરીક્ષા થતી હોય છે. ઘણા લોકો અફસોસ કરતા હોય છે કે આના કરતાં આમ કર્યું તો વધારે સારું થાત, વીતેલો સમય પાછો ક્યાં આવે છે. તેવી જ રીતે ઘણી વખત નિર્ણય કરવાની તક પણ પાછી નથી આવતી. એક વિદ્વાને કહ્યું છે કે સફળતાના તમામ રહસ્યો સાચા નિર્ણયોની અંદર છુપાયેલા છે. થોડા સમય પહેલા વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમની હવા ચાલેલી. દેખાદેખીમાં ઘણા બધા લોકોએ VRS લઈ લીધું. ઘણા સફળ થયા, આજે બહુ સફળ ધંધો કરી રહ્યા છે અને ઘણા આજે પણ માથે હાથ દઈને રડે છે કે આ VRS લઈને બહુ મોટી ભૂલ કરી, એના કરતાં તો 9-6ની નોકરી જે હતી એ કેટલી બધી સારી હતી. આવી વાતો તમે ઘણા બધાના મોઢે સાંભળી હશે. હવે VRS લીધા પછી લોકો સુખી પણ થાય અને દુઃખી પણ થાય, આવી ઘટનાઓમાં વાંક VRSનો નથી, આપણા સાચા કે ખોટા નિર્ણયનો છે. નિર્ણયની સૌથી મોટી તકલીફ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો હતો તે પરિણામ આવે એના પછી જ ખબર પડે છે. નિર્ણય ખોટો હતો તેવી ખબર પડે ત્યારે નિર્ણય બદલી શકાતો નથી. તેથી જ કહેવાય છે કે નિર્ણય કરતા પહેલા પૂરો વિચાર કરી લો. કરિયર, નોકરી, ધંધા, લગ્ન કે પછી પ્રેમમાં એક ખોટો નિર્ણય એ પતન નોતરે છે. ભારતીય સેનાના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ માણેક શાહની યશકલગીમાં પાકિસ્તાનના યુદ્ધ સાથે જીત મેળવી એના કેટલા બધા પીંછા અત્યારે પણ છે, શોભી રહ્યા છે. જનરલ માણેક શાહે તેમની આત્મકથામાં લખ્યું છે કે યુદ્ધના નિર્ણયો સૌથી વધારે આકરા અને અઘરા હોય છે. યુદ્ધની રણનીતિ ઘડવામાં માણેક શાહે લીધેલા નિર્ણયો કાબિલે દાદ છે. યુદ્ધની વ્યૂહરચના વખતે પોતે નિર્ણય સ્વતંત્ર રીતે લેવાનો છે અને નિર્ણય જ જીત માટે આભારી છે એવું માણેક શાહ માને છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ હતું ત્યારે ભારતના સેનાધ્યક્ષ જનરલ માણેક શાહ હતા અને પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ યાયા ખાન હતા. આઝાદી પહેલા માણેક શાહ અને યાયા ખાન બંને સારા મિત્રો હતા. સેનાની તાલીમ બંને જણાએ સાથે લીધેલી. બંને નજીકના મિત્રો હોવાથી એકબીજાની ખૂબીઓ અને ખામીઓ ખૂબ સારી રીતે જાણતા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા પડતા બંને મિત્રો સામસામે આવી ગયા. યુદ્ધની નોબત આવી ત્યારે કદાચ યાયા ખાને તેના મિત્ર માણેક શાહની ખૂબીઓને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડી હશે, પણ જનરલ માણેક શાહ એ વધુ શાણા નીકળ્યા. તે સમજતા હતા કે હું કેવા નિર્ણયો લઈશ તેનો અંદાજ એક સમયના મિત્ર યાયા ખાનને ચોક્કસ હશે, તેથી મારા નિર્ણય જોખમી સાબિત થવાની શક્યતાઓ છે. જનરલ માણેક શાહે તેની નીચે કામ કરતા મહત્વના સેનાધિકારીઓને બોલાવ્યા. એમને કહ્યું કે મારી સમજ મુજબ યાયા ખાનની વ્યૂહરચના આ મુજબની હશે. તેની સામે લડત આપવા કેવી વ્યૂહરચના અપનાવવી તેની યોજના તમે બનાવો, હું નહીં. બીજી હરોળના સેના અધિકારીઓએ આખી યોજના બનાવી. માણેક શાહની વ્યૂહરચના કરતા તે જુદી હતી. આમ છતાં માણેક શાહે તેઓની વ્યૂહરચનાની મુજબ લડાઈ કરી અને પાકિસ્તાન સામે વિજય મેળવ્યો. માણેક શાહ કહે છે, મારો આ નિર્ણય સાચો હતો. ઘણા લોકો નિર્ણય લેવામાં ઉતાવળિયા હોય છે, અત્યંત ઝડપથી પરંતુ આડેધડ નિર્ણય લઈ લે છે. આવી વૃત્તિ અને અધીરાપણું પણ ઘણી રીતે જોખમી નીવડે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કેનેડી મહત્વના નિર્ણય લેતી વખતે એક ટ્રીક વાપરતા.
કેનેડી કોઈ પણ નિર્ણય ઝડપથી લઈ લેતા, પરંતુ એનો અમલ એ પેન્ડિંગ રાખતા. અમેરિકન પ્રેસિડેન્ટ કેનેડી જે નિર્ણય લેતા તે એક ડાયરીમાં ટપકાવી લેતા, બે ચાર દિવસ બાદ તેનો ફાઇનલ નિર્ણય કરી અને નિર્ણયનો અમલ કરતા. કેનેડીના જીવનમાં એવા અનેક દાખલાઓ છે કે તેમણે અગાઉ લીધેલા નિર્ણયો બદલ્યા હોય. ખુદ કેનેડીએ કબૂલ કર્યું છે કે મેં જો નિર્ણય લેવામાં ઉતાવળ કરી હોત તો ઘણું ન થવાનું થઈ ગયું હોત. કેનેડીએ નિર્ણયો બદલ્યા તેમાં યુદ્ધના નિર્ણયનો પણ સમાવેશ થતો હતો. ઘણા લોકો નિર્ણય કરતી વખતે તેના ફ્રેન્ડ, ફિલોસોફર કે ગાઈડ પાસે દોડી જાય છે. અલબત્ત મહત્વના નિર્ણય લેતી વખતે સ્વજન અથવા તો ડાયા માણસની સલાહ લેવામાં કંઈ ખોટું નથી. છતાં દરેક વ્યક્તિએ એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ બાબતનો અંતિમ નિર્ણય તો પોતે જ લેવાનો હોય છે. પોતાના નિર્ણયના સારા કે નરસા પરિણામ અંતે પોતે જ ભોગવવાના હોય છે. કોઈ નિર્ણય કરતી વખતે ક્યારે દિલનો અને ક્યારે દિમાગનો ઉપયોગ કરવો તેનો નિર્ણય પણ માણસે પોતે જ કરવો પડતો હોય છે. માણસે પોતે લીધેલો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થાય છે, એટલે એ પોતે જ લેવો જોઈએ. ચિંતનની પળે, કૃષ્ણકાંત ઉનડકટનું આ પુસ્તક. એમના બીજા ઘણા બધા પુસ્તકો અહીં અમારી પાસે છે. આહા ચિંતન જે છે એ પણ વાંચવા જેવું પુસ્તક છે, અને બીજા પણ કેટલા બધા ઓથર્સના પુસ્તકો તમે મારી પાસે અહીંયા જુઓ છો. અચ્છા, આવા ઘણા બધા પુસ્તકો અમે તમારા માટે નવભારતના બુકફેરમાં પણ રાખ્યા છે. તમે ત્યાં જાઓ, ત્યાં મંચ પણ છે, ત્યાંથી પુસ્તકો ઉપાડો, તમે જાતે વાંચીકમ કરો. અમે કોન્ટેસ્ટ રાખી છે, તમારામાંથી જે ખૂબ સારું વાંચીકમ કરશે અને પોતાના સોશિયલ મીડિયા પર જ્યારે તમે અપલોડ કરો ત્યારે નવભારતને અને મને ટેગ કરો, અમે જોતા રહીશું. અને જેણે સૌથી સારું વાંચીકમ કર્યું હોય ઓન ગ્રાઉન્ડ પણ ત્યાં બુકફેરમાં અને ઓનલાઈન પણ જો તમે કર્યું હોય તો અમે તમારા માટે અઢળક પુસ્તકો લઈને બેઠા છીએ તમને જીતાડવા. સો હજી પણ ના ગયા હો બુકફેરમાં તો દોડી જાઓ. સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી 27 ડિસેમ્બર સુધી નવભારતનો આ બુકફેર ચાલશે. પ્રહલાદનગર ગાર્ડનથી બરાબર તમે સ્ટારબક્સ તરફ જાઓ તો વચ્ચે એક મોટું મેદાન છે કે જે આ બુકફેરને મૂકવામાં આવ્યો છે ખાસ મારા તમારા જેવા લોકો માટે. કોઈ પણ ભાષામાં તમે વાંચતા હો, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, તમને ત્યાં તમારા પુસ્તકો મળી આવશે. અને 2 વર્ષથી લઈને 92 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકો વાંચી શકે એવા દરેક પ્રકારના પુસ્તકો ત્યાં અવેલેબલ છે. કોઈ પણ જોનરમાં તમને રસ હોય યુ વિલ ફાઇન્ડ યોર ફેવરિટ બુક ત્યાં.